વાહલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ડ્રોઈંગ બાળકો, તમારે નવનીતની કેતન ચિત્રકલા લેવાની છે. તેમાં પેજ નંબર 24 ખોલવાનું છે, જ્યાં આપણને શું આપેલું છે, વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર. તો બાળકો નીચે જુઓ તો તમને શેના શેના ચિત્ર આપેલા છે. ફ્રીજ, ટીવી અને મિક્સરનું ચિત્ર આપેલું છે. નીચે શું લખેલું છે આપણે સૌ પ્રથમ સૂચના વાંચી લઈએ બાળકો. ઉપરની બાજુએ ફ્રીજ, ટીવી અને મિક્સરના આકારોનું પ્રમાણમાં જાળવીને કઈ રીતે દોરી શકાય તેની સમજ આપી છે. જો તમે ઉપર ક્રમ 1 અને ક્રમ 2 જોશો, તમે આ રીતે દોરશો તો એકદમ સરળતાથી આ ચિત્ર દોરી શકશો. તો આપણે તેનો અભ્યાસ કરવાનો છે. આ વસ્તુ ચિત્રનો અભ્યાસ કરો. ચિત્રની ઉપરની બાજુએ ચિત્રને સરળ રીતે દોરવાની રીત સમજાવતા જે ક્રમ આપ્યા છે તેનો અભ્યાસ કરો. એટલે કે આપણે પણ ક્રમ 1 અને ક્રમ 2માં જેવી રીતના દર્શાવ્યું છે તેવી જ રીતના દોરવાનું છે. તો હવે આપણે જોઈશું પાના નંબર 25. પાના નંબર 25માં તમારે આવી રીતના 3 ભાગ કરી દેવાના છે. અહીં આપણે ફ્રીજ, પછી અહીં આપણે ટીવી અને અહીં આપણે મિક્સરનું ચિત્ર દોરવાનું છે. તો નીચે સૌ પ્રથમ સૂચના શું લખેલી છે તે આપણે વાંચી લઈએ. ઉપરની બાજુએ ફ્રીજ, ટીવી અને મિક્સરના આકારોનું પ્રમાણમાપ જાણવી ચિત્ર દોરો. ચિત્ર દોરતી વખતે ચિત્રના પાના નંબર 24 ઉપર દર્શાવેલ ક્રમને ધ્યાનમાં લેવાથી ચિત્ર સરળતાથી દોરી શકાશે. ફક્ત પેન્સિલથી રેખાંકન કરવાનું છે. રંગ પૂરવાના નથી કે છાયા પ્રકાશ દર્શાવવાનો નથી. આપણે ખાલી પાના નંબર 24 ઉપર જે ક્રમ પ્રમાણે આપેલું છે તે ક્રમ પ્રમાણે અહીં આપણે 3 ચિત્રો ખાલી પેન્સિલની મદદથી દોરવાના છે. અંદર આપણે રંગ પૂરવાના નથી. તો જો સૌ પ્રથમ ફ્રીજનું ચિત્ર છે, તેમાં ક્રમ 1માં આવી રીતના લંબચોરસ અને વચમાં આવી રીતના 2 લાઇન કરવાની છે. તો આપણે પણ સૌ પ્રથમ અહીં એવી જ રીતના દોરીએ. તો તમે પણ પેન્સિલ અને સ્કેલ લઈને તૈયાર થઈ જાઓ બાળકો. આપણે કેવી રીતના સૌ પ્રથમ દોરીશું? આપણે 0થી લઈને 12 સુધી ઊભી લાઇન કરવાની છે. હવે આપણે અહીં સ્લીપિંગ લાઇન કરીશું, જે આપણે કરીશું 0થી 6 સુધી. ફરીથી ઊભી લાઇન 0થી 12 સુધી. અને પછી હવે આપણે આ બંનેને જોડી દઈશું. જો અહીં થઈ ગયું ને, હવે આપણે વચમાં એક આડી લીટી દોરવાની છે. તો આપણે 4 સેન્ટીમીટરે બંને બાજુ ટપકું કરી દઈશું, જેથી કરીને એકદમ સીધી લાઇન દોરાય. અને હવે આપણે તે બંનેને જોડી દઈએ અને તેનાથી થોડીક નીચે બી લાઇન કરીશું આપણે. તો જો થઈ ગયું ને, હવે આપણે શું કરવાનું છે બાળકો? હવે આપણે અહીં ઉપર લાઇન કરીશું, તે આપણે કરીશું 0થી 3 સેન્ટીમીટર. આવી રીતના ક્રોસમાં પછી તે જ સ્કેલ તમારે વ્યવસ્થિત રીતે આમ રાખીને અહીં પણ આપણે 0થી 3 સેન્ટીમીટરની ત્રાસી લીટી કરીશું. હવે આપણે આ બંનેને જોડી દઈએ બાળકો. હવે અહીંથી પણ આપણે નીચે લાઇન કરવાની છે. આપણે કેટલી કરી બાળકો? 0થી 3 સેન્ટીમીટરની. તો તે જ માપ લઈને આપણે નીચે પણ 0થી 3 સેન્ટીમીટરની આડી લીટી કરીશું. અને હવે આ બંનેને પણ જોડી દઈશું. તો જો અહીં તમારે આ સ્ટેન્ડિંગ લાઇન કરીને જોઈન્ટ કરી દેવાનું છે. તો જો આપણો અડધો ફ્રીજ તો તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કરવાનું છે? આપણે નીચે તેના પાયા ડ્રો કરીશું. તે તમારે આવી રીતના ડ્રો કરવાના રહેશે. અહીં એક, પછી અહીં બીજો ડ્રો કરીશું આપણે, અને અહીં સાવ નાનો એવો જ ડ્રો કરીશું. અને હવે આપણે તેના હેન્ડલ ડ્રો કરવાના છે. તે પણ આપણે અહીં સ્કેલની મદદથી ડ્રો કરી દઈએ. અને હવે આપણે સ્લીપિંગ લાઇન કરી દઈશું. તો જો આપણું ફ્રીજ એકદમ તૈયાર થઈ ગયું છે. કેટલું સરળતાથી થઈ ગયું! સૌ પ્રથમ આપણે એક લંબચોરસ દોર્યું, પછી અહીં ઉપર પણ આપણે એક લંબચોરસ દોર્યું ક્રોસમાં, અને પછી આપણે અહીં લાઇન કરીને ત્રીજું લંબચોરસ દોર્યું. તો થઈ ગયું ને ફ્રીજ. હવે આપણે બીજા નંબર પર શું ડ્રો કરવાનું છે? ટીવી ડ્રો કરવાનું છે. તો તેના માટે જો તમને અહીં બતાવેલું છે, સૌ પ્રથમ એક લંબચોરસ ડ્રો કરો અને પછી તેમાં આવી રીતના બીજું એક નાનું ચોરસ ડ્રો કરવાનું છે. તો સેમ આપણે અહીં પણ એવી જ રીતના ડ્રો કરીશું બાળકો.
સૌ પ્રથમ આપણે એક લંબચોરસ ડ્રો કરી દઈએ. તો તેના માટે આપણે આ બાજુથી શરૂઆત કરીશું. આપણે 0 થી 5 સુધીનું સ્લિપ સ્ટેન્ડિંગ લાઇન કરીશું. 0 થી 5 અથવા તો 0 થી 6 સુધીની તમે કરી શકો છો. હવે આપણે 0 થી 7 સુધીની સ્લીપિંગ લાઇન કરીશું. ફરીથી સ્ટેન્ડિંગ લાઇન કરીશું અને સ્લીપિંગ લાઇન થઈ ગયું. હવે શું કરવાનું હતું? આપણે અહીં આ બાજુથી થોડી જગ્યા રાખીને આપણે એક સ્ટેન્ડિંગ લાઇન એટલે કે ઊભી લીટી દોરવાની છે. અને હવે આની અંદર એક આપણે નાનું ચોરસ દોરવાનું છે બાળકો, તે પણ આપણે દોરી દઈએ, જે આપણે 0 થી લઈને 5 સુધીનું દોરીશું. આવી રીતના બધી બાજુ થોડી થોડી જગ્યા રાખીને તમારે પણ આ ચોરસ દોરીને પૂર્ણ કરવાનું છે. હવે આપણે શું કરીશું બાળકો, અહીંથી આપણે 1 સેન્ટીમીટર જેટલી ત્રાસી લીટી કરીશું. તેટલી ત્રાસી લીટી આપણે અહીં પણ કરીશું 1 સેન્ટીમીટરની. અને પછી હવે આપણે એ બંનેને જોડી દઈએ. અને અહીં જેવી ત્રાસી લીટી કરી છે તેવી જ આપણે અહીં નીચે પણ કરવાની છે. અને પછી તે બંનેને પણ આપણે જોડી દઈશું. થઈ ગયું. હવે આપણે શું કરીશું, હવેની આપણે અહીં અંદર પણ બધી બાજુ ત્રાસી લીટી કરીને એક ચોરસ બનાવી દઈશું. તો સૌ પ્રથમ આપણે પહેલાં ચોરસ બનાવી દઈએ અને પછી આપણે ત્રાસી લીટી જોઈન્ટ કરી દઈશું. તમારે પણ આવી રીતના બધી બાજુથી ચોરસ બનાવી દેવાનું છે વચમાં. અને હવે બધી બાજુ આવી રીતના ત્રાસી લીટી કરી દઈએ. જો થઈ ગયું. હવે આપણે અહીં એના બીજા જે નાનું દોરવાનું છે તે દોરી દઈશું. અહીં આપણે એક લંબચોરસ ડ્રો કરીશું. અહીં આપણે બે આવી રીતના લંબગોળ ડ્રો કરવાના છે. અહીં નીચે પણ આપણે બે પતલા લંબચોરસ ડ્રો કરીશું. અને હવે આ લંબચોરસની અંદર આપણે ઊભી લીટી કરવાની છે, જે તમે બાજુના ચિત્રમાં પણ જોઈ શકો છો. અને હવે આપણે શું કરીશું, આને એકદમ પતલી પતલી લાઇન કરવાની છે બધી બાજુ આપણે. અને હવે આપણે નીચે તેના પાયા ડ્રો કરવાના છે. તો જો અહીં આપણું આ ટીવી પણ એકદમ સરસ રીતે ડ્રો થઈ ગયું છે. તો આપણે સૌ પ્રથમ શેનું ચિત્ર ડ્રો કર્યું? ફ્રીજ. શેનું કર્યું? ફ્રીજ. તેના પછી અહીં આપણે ડ્રો કર્યું ટીવી. અને હવે લાસ્ટ અહીં આપણે શું ડ્રો કરવાનું છે બાળકો? મિક્સર. તો આ જે મિક્સરનું ચિત્ર છે બાળકો, તે તમારે ગૃહ કાર્યમાં કરવાનું રહેશે. તો આ છે તમારું આજનું હોમવર્ક. જો તમે તેમાં સૌ પ્રથમ કેવી રીતના ડ્રો કરશો, તમે સૌ પ્રથમ તેવો આવો આકાર ડ્રો કરો, પછી તેમાં અહીં ઉપર આવું કરવાનું છે અને આ ક્રમ 1 અને ક્રમ 2 જોઈને તમારે મિક્સરનું જે ચિત્ર છે તે ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાનું રહેશે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.